ઉપડી ગઈ છે આપણી વંદે ભારત એક્સપ્રેસ. અહીંયા હોય છે સ્ક્રીન, અહીંયા છે સીસીટીવી. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. સ્પીડ જુઓ તમે, કશું દેખાતું જ નથી. તો મુંબઈ સેન્ટ્રલ આવી ગયું છે. નમસ્કાર દોસ્તો, આજે આપણે સફર કરીશું અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે, અને તે પણ આ વંદે ભારત એક્સપ્રેસના માધ્યમથી. તો બરાબર 1:30 વાગે ઘરેથી નીકળ્યો, 3 વાગ્યાની ટ્રેન છે. ફટાફટ લિફ્ટમાં બેસીને નીચે ઉતર્યો, ત્યાં એક રિક્ષા કરી. આ રિક્ષાવાળાએ 100 રૂપિયા લીધા અને માત્ર 15-20 મિનિટમાં મને પહોંચાડી દીધો અમદાવાદ રેલવે સ્ટેશન. હવે આપણે જઈશું રેલવે સ્ટેશનની અંદર. આપણે મેઇન ગેટથી એન્ટ્રી કરી હતી એટલે અત્યારે પ્લેટફોર્મ નંબર 1 પર છીએ, અને આ સીડીઓ ચડી પ્લેટફોર્મ નંબર 5 પર પહોંચીશું. બપોરના 2:44 થઈ ગઈ છે અને પ્લેટફોર્મ નંબર 5 પર આવી ગઈ છે આપણી વંદે ભારત એક્સપ્રેસ. આ છે વંદે ભારત એક્સપ્રેસનું એન્જિન, અને આપણા સૌ કોઈ માટે ગૌરવની ક્ષણ જ્યારે લખેલું હોય છે આત્મનિર્ભર ભારત મેન્યુફેક્ચર્ડ બાય ICF ચેન્નઈ, એટલે કે ભારતમાં બનેલી આ ટ્રેન છે. દોસ્તો, તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આ વંદે ભારત એક્સપ્રેસમાં કેવી કેવી સુવિધા છે, અમદાવાદથી મુંબઈ વચ્ચેનું એક વ્યક્તિનું ભાડું કેટલું છે, સાથે જ આપણે એ પણ જાણીશું કે કઈ કઈ જગ્યાએ ટ્રેન હોલ્ડ કરે છે, કેટલો સમય હોલ્ડ કરે છે, અને કેટલા વાગે પહોંચે છે મુંબઈ સેન્ટ્રલ. ઉપરાંત હું તમને જણાવીશ કે આ વંદે ભારત એક્સપ્રેસની મેક્સિમમ સ્પીડ કેટલી છે અને મિનિમમ સ્પીડ કેટલી છે. અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની આ વંદે ભારત એક્સપ્રેસનો કોડ છે 20902, એટલે કે 20902. તો આ છે EC, એટલે કે એક્ઝિક્યુટિવ ચેર કાર. CC કરતાં આની જે ચેર છે થોડી વધુ કમ્ફર્ટ છે, થોડી મોટી છે. જો તમે હેલ્ધી છો, થોડા જાડા છો, તો પણ આ સીટમાં તમને મજા આવશે. બાકી વધારે કોઈ ફેરફાર મને લાગતો નથી. અહીંયા હોય છે સ્ક્રીન કે જેમાં નેક્સ્ટ સ્ટેશન જે આવવાનું છે તેની વિગત હોય છે, ટ્રેનની સ્પીડ હાલમાં કેટલી છે તે લખેલું હોય છે. આ ઉપરાંત અહીંયા સ્ક્રીન અહીંયા પણ છે કે જ્યાં પણ તમામ વિગતો લખવામાં આવી હોય છે. તો એક્ઝિક્યુટિવ ચેર કારમાં જ્યારે તમે બેસો છો ત્યારે તમને એક પેપર મળી જાય છે, આગળ પાણી આવશે, નાસ્તો આવશે, અને સાંજે આવશે જમવાનું. તો આ એક્ઝિક્યુટિવ ચેર કારની કંઈક સીટ આવી હોય છે. તો આજે હું મુસાફરી કરવાનો છું C2 કોચમાં. મારી સીટ છે 14. ચાલો. તો દોસ્તો, અહીંયા છે CCTV. તમામ કોચિસમાં CCTV લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંયા એક સ્પીકર છે કે જ્યાંથી તમામ સૂચનાઓ જે છે મુસાફરોને આપવામાં આવે છે. આ ડોર જે છે આખો ઓટોમેટિક છે, ટાઈમ થશે એટલે ઓટોમેટિક બંધ થઈ જશે. દરવાજો બંધ થઈ ગયો છે, લોક થઈ ગયો છે, અને હવે ઉપડશે આપણી આ વંદે ભારત એક્સપ્રેસ. તો ફીટ 3 વાગ્યા છે અને ઉપડી ગઈ છે આપણી વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ તરફ એકદમ રાઈટ ટાઈમ. 1 મિનિટ આગળ પણ નહીં, 1 મિનિટ પાછળ પણ નહીં. તો અમદાવાદથી ટ્રેન નીકળી ચૂકી છે, આપણે બેસી ગયા છીએ આપણી સીટ પર. ચેર કારની ટિકિટ લીધી છે મેં, અને સીટ કેવી છે હું તમને જણાવી દઉં. નીચે બોટલ રાખવાની સુવિધા છે, આ બોટલ પણ આ લોકો જ આપે છે, કોઈ પૈસા દેવાની જરૂર નથી. અહીંયા એક ટેબલ છે કે જ્યાં તમે નાસ્તો કરી શકો છો, જમી શકો છો, લેપટોપ લાવ્યો હોય સાથે તો તમે કામ પણ કરી શકો છો. આ રીતે બંધ કરી દેવાનું છે, કોઈ ઇશ્યુ નથી. અહીંયા પણ કંઈક મેગેઝિન એવું કંઈક હોય તો તમે રાખી શકો છો. બાકી અહીંયા છે પગ રાખવાની જગ્યા, કમ્ફર્ટેબલ સીટ છે આખી. પગ લંબાવો અને આરામથી એન્જોય કરો આ નજારાને. હવે માની લો કે તમારે તમારી સીટ જે છે થોડી કમ્ફર્ટેબલ વધારે કરવી છે, તો એના માટે અહીંયા એક બટન છે, એ તમે પ્રેસ કરશો એટલે તમે સીટ જે છે એને તમે મૂવ કરી શકશો. ચેર કારમાં આપવામાં આવે છે એક ન્યૂઝપેપર. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, પણ ચેર કારમાં નાસ્તો કે જમવાનું ફ્રી હોતું નથી. આના માટે તમારે પે કરવા પડશે 100 રૂપિયા. જે EC એટલે કે એક્ઝિક્યુટિવ ચેર કાર છે તેમાં આ તમામ વસ્તુઓ ઇન્ક્લુડ હોય છે ટિકિટમાં. તો એક્ઝિક્યુટિવ ચેર કાર જેટલો સ્પેસ તો નથી અહીંયા 2 સીટો વચ્ચે, પરંતુ ઇનફ સ્પેસ છે એટલું કહી શકાય. કારણ કે હું ઇઝીલી બેસી શકું છું, મારા પગ જે છે મેં લંબાવી દીધા છે, કમ્ફર્ટેબલ છે. તમે જુઓ આટલી જે છે તે જગ્યા મળે છે, ઇનફ છે. તમે જો વચ્ચે બેગ પણ રાખી દીધી સામે એક જે પેસેન્જર છે એને. મોબાઈલ ચાર્જ કરવા માટેનું પણ જે છે વ્યવસ્થા છે, તમે તમારો મોબાઈલ ચાર્જ કરી શકો છો. અલગ અલગ પિન માટે અલગ અલગ ઓપ્શન આપવામાં આવ્યા છે. અને જે સીટ છે સીટની એક્ઝેક્ટ નીચે જ આ વ્યવસ્થા છે,
આ સીટ છે અને સીટની એક્ઝિટ નીચે જ તમે જો બે પેસેન્જરો છે તો બે પેસેન્જરો માટે અલગ અલગ વ્યવસ્થા છે. દોસ્તો આ ટ્રેનની મેક્સિમમ સ્પીડની જો વાત કરીએ તો 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ટ્રેન દોડે છે, મેક્સિમમ સ્પીડ છે. અને જે એવરેજ સ્પીડ જે છે તે છે 80 કિલોમીટર પ્રતિ કલાક. આ છે આણંદ રેલવે સ્ટેશન, પણ અહીંયા હોલ્ટ નથી. સ્પીડ જુઓ તમે, કશું દેખાતું જ નથી. અત્યારે સ્પીડ દેખાડે છે 126 કિલોમીટર પ્રતિ કલાક. છે વડોદરા અને આણંદ વચ્ચેનું રણોલી સ્ટેશન. અહીંયા ટ્રેન થોડી ધીમી પડી, કારણ કે બની શકે કદાચ ક્રોસિંગ હોય. તો ટાટા રણોલી સ્ટેશન. ટ્રેન મુસાફરીની સાચી મજા એ છે કે રસ્તામાં તમે અલગ અલગ નજારાને એન્જોય કરી શકો છો, સાથે લાવેલો નાસ્તો તમે કરી શકો છો, મિત્રો કે પરિવાર સાથે વાતચીત કરી શકો છો. તો દરેક ભારતીય માટે ટ્રેન યાત્રા જે છે એક પિકનિક જેવું બની જાય છે, એક સંભારણું બની જાય છે. ભલે તમારી પાસે કાર હોય, તમે ફ્લાઇટમાં મુસાફરી કરી શકતા હોય, પણ જે ખરી મજા સફરની છે તે ટ્રેનમાં જ આવે છે. તમે શું માનો છો કોમેન્ટમાં જરૂર લખજો. સામે છે સ્પીકર. સામે તમને જે યલો કલરના જે બોર્ડ દેખાય છે એ છે અમદાવાદથી મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન જે દોડવાની છે તેના માટેના. અહીંયા કામકાજ શરૂ છે. જ્યાં રેલવે ટ્રેક છે એની પેરેલલ જે બુલેટ ટ્રેનનો પણ ટ્રેક હશે. તો વડોદરા સ્ટેશન આવી ગયું છે. જો વડોદરા જંકશન. તો દોસ્તો વડોદરા આવી ગયું છે. આ છે પ્લેટફોર્મ નંબર 1. આમ તો વડોદરા પહોંચવાનો આ ટ્રેનનો ટાઈમ છે 3:55, પરંતુ 10 મિનિટ લેટ છે. અત્યારે વાગ્યા છે 4:05. અહીંયા ટ્રેન 5 મિનિટ ઊભી રહેશે. દોસ્તો વડોદરાની જો વાત કરીએ તો સંસ્કારી નગરી તરીકે આ શહેરનું નામ જાણીતું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે છે તેમનું નામ આ શહેર સાથે જોડાયેલું છે. MS યુનિવર્સિટી અહીંયાની ખૂબ જ ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા છે. અને મને લાગે છે કે ગુજરાતમાં સૌથી ઓછો ક્રાઇમ રેટ જો કોઈ શહેરમાં હોય તો તે વડોદરામાં હશે. તો દરવાજા બંધ થઈ ગયા છે, 5 મિનિટનો ખાલી હોલ્ડ હતો. તો દોસ્તો હવે વાત કરીએ કે મેં આ ટ્રેનની ટિકિટ કઈ રીતે બુક કરાવી હતી. તો મેં આ ટ્રેનની ટિકિટ બુક કરાવી છે ટ્રેનમેન નામની એક એપ્લિકેશનના માધ્યમથી. ખૂબ જ ઇઝી એપ્લિકેશન છે ટ્રેનમેન, જેને તમે ડાઉનલોડ કરો. ડાઉનલોડ કર્યા બાદ ઓપન કરો. તો આ ટ્રેનમેન ફાસ્ટેસ્ટ ટ્રેન બુકિંગ એપ છે. આ એપ IRCTCના ઓર્થોરાઇઝ બુકિંગ પાર્ટનર છે. ઓનલાઈન ટ્રેન બુકિંગનું વન સ્ટોપ સોલ્યુશન છે આ એપ. આ એપના માધ્યમથી તમે PNR સ્ટેટસ ચેક કરી શકો છો, દરેક ટ્રેનની ટિકિટની પ્રાઇસની સરખામણી કરી શકો છો, ટ્રેનનું લાઈવ રનિંગ સ્ટેટસ ઓફલાઈનમાં પણ ચેક કરી શકો છો, ઉપરાંત કોચનું લેઆઉટ, સીટ અવેલેબિલિટી પણ જોઈ શકો છો. અને માની લો કે જો તમે કોઈ ટિકિટ કેન્સલ કરાવો છો તો માત્ર 60 સેકન્ડમાં તમને રિફંડ મળી જશે. આ ઉપરાંત કોઈપણ જાણકારી મેળવવા માટે કસ્ટમર સપોર્ટ સર્વિસનો લાભ પણ તમે લઈ શકો છો. દોસ્તો ટ્રેનમેન એપમાં એક સરસ મજાનું ફીચર પણ છે, જેનું નામ છે ટ્રીપ એશ્યોર, જેના માધ્યમથી તમે મેળવી શકો છો ફ્રી ફ્લાઇટ ટિકિટ. જી હા, જ્યારે વેઇટિંગ લિસ્ટવાળી કોઈ ટિકિટ તમે બુક કરાવો છો અને ચાર્ટ તૈયાર થયા બાદ પણ તમારી ટિકિટ કન્ફર્મ નથી થતી તો આ ફીચરના માધ્યમથી તમને મળશે ફ્રી ફ્લાઇટ ટિકિટ. પણ આના માટે તમારે એક મિનિમલ ચાર્જ પણ ચૂકવવો પડશે. ઘણા કિસ્સામાં તો આ ચાર્જ માત્ર 1 રૂપિયો જ હોય છે. હવે માની લો કે મારે દિલ્હીથી મુંબઈની રાજધાની એક્સપ્રેસની ટિકિટ બુક કરાવી છે. તો મારે આ ટ્રેનમેન એપ્લિકેશનમાં જવાનું છે, જ્યાં ટ્રેનનો નંબર અથવા તો ટ્રેનના સ્ટેશનને તમારે સર્ચ કરવાનું છે. ત્યારબાદ તમારી સામે ખુલી જશે કંઈક આવું ઓપ્શન. તો દિલ્હીથી મુંબઈ વચ્ચેની રાજધાની એક્સપ્રેસની તમામ ડિટેલ આપણી સામે ખુલી ગઈ છે. હવે માની લો કે મારે સફર કરવી છે 6 ફેબ્રુઆરીએ દિલ્હીથી મુંબઈ, અને તે પણ રાજધાની એક્સપ્રેસમાં. તો મારે 6 ફેબ્રુઆરીના ઓપ્શનમાં જવાનું છે. પણ તમે જોઈ શકો છો કે 6 ફેબ્રુઆરીની ફર્સ્ટ ક્લાસ AC ની ટિકિટ અત્યારે વેઇટિંગ લિસ્ટમાં છે.
હવે તમારે તેના પર ક્લિક કરવાનું છે એટલે એક ઓપ્શન ખુલશે જ્યાં નીચે હશે બુક નાઉ. તમારે ત્યાં પણ ક્લિક કરવાનું છે. અહીંયા તમારે મુસાફરની તમામ ડિટેલ આપવાની છે. મેં મારી ડિટેલ આપી દીધી છે. હવે મારે પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. હવે જે પેજ ખુલ્યું છે તેમાં નીચે જુઓ બે ઓપ્શન છે, નો આઈ વિલ ટેક રિસ્ક અને બીજું ઓપ્શન છે યસ લેટ્સ ફ્લાય. તો તમારે યસ પર ક્લિક કરવાનું છે અને તમે જુઓ કે નીચે એક ફી, જે મિનિમલ ફી તમારે ચૂકવવાની છે તે પણ લખેલી છે અને તે ફી છે માત્ર 1 રૂપિયો. હવે તમારે નીચે પ્રોસીડ ટુ બુકમાં ક્લિક કરવાનું છે અને પેમેન્ટ કરી અને તમારી ટિકિટ થઈ જશે બુક. હવે માની લો કે ચાર્ટ તૈયાર થયા બાદ પણ મારી આ ટિકિટ કન્ફર્મ નથી થતી તો મને મળશે ફ્રી ફ્લાઇટ ટિકિટ. અને હા, જો ટિકિટ બુક કરતી વખતે તમે મારો કોડ GYAN200 અપ્લાય કરો છો તો તમને તમારા વોલેટમાં મળશે 200 રૂપિયા. અને સાથે જ જો તમે આ ટ્રેનમેન એપને તમારા દોસ્તોને રિફર કરો છો તો 10,000 સુધીની અમાઉન્ટ તમારા ટ્રેનમેન વોલેટમાં તમને મળી શકે છે. એકવાર તમે ડાઉનલોડ કરી લો, મેં ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી છે. ત્યારબાદ મને કહેજો કે એપ્લિકેશન તમને કેવી લાગી. દોસ્તો, આ ટ્રેનના હોલ્ટની જો વાત કરીએ તો ગાંધીનગરથી આ ટ્રેન 2:05 ઉપડે છે બપોરે અને 2:45 અમદાવાદ આવે છે. અમદાવાદમાં 15 મિનિટનો હોલ્ટ હોય છે. 3 વાગ્યા ટ્રેન ઉપડશે. ત્યારબાદ આવશે વડોદરા, જે આવશે 3:55, ત્યાં 5 મિનિટનો હોલ્ટ છે. ત્યારબાદ સુરત, વાપી અને છેલ્લું સ્ટેશન આવશે મુંબઈ સેન્ટ્રલ. બીજા કોઈ સ્ટેશન વચ્ચે નથી આવતા. 30 સપ્ટેમ્બર 2022 રોજ વડાપ્રધાન મોદીએ ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડનારી આ વંદે ભારત એક્સપ્રેસનું ઇનોગ્રેશન કર્યું હતું, એટલે કે લીલી ઝંડી આપી હતી. ત્યારથી આ જે ટ્રેન છે તે આ બંને શહેરો વચ્ચે દોડે છે. જે ભોજન હોય છે તે રાખવા માટે અહીંયા વ્યવસ્થા સરસ મજાની છે. ગરમ રાખવા માટેની વ્યવસ્થા અહીંયા છે અને બાકી જે ઠંડા પીણા જે છે તેના માટે અહીંયા કૂલર માટેની વ્યવસ્થા છે. પાણી છે, હોટ વોટર બોઇલર જે અહીંયા છે અને દરેક કોચ જે છે ત્યાં વ્યવસ્થા હોય છે. તો આપણે સાથે છે વિમલભાઈ, કે જેઓ આ ટ્રેનના એક સ્ટાફ મેમ્બર છે. તો વિમલજી, એ ટ્રેન જો હે વો પૂરે 7-7 દિન ચલતી યા સન્ડે કો સર જસ્ટ રહેતા હે? અચ્છા, તો યે સન્ડે કો યે મુંબઈ સે સુબહ મે કિતને બજે ચલતી હે સર? 6:10 6 બજે સુબહ મે. ઓર યે ગાંધીનગર કિતને બજે પહોંચી હોગી સર? 12:25 12:25 પર રોજ સુબહ? और दोपहर को ये गांधीनगर से कब चलती है? 2:05 को चलती है. और मुंबई सेंट्रल कितने बजे पहुंचती है? सर 8:30 चेयर कार जो है उसमें इंक्लूड नहीं होता नाश्ता और डिनर, ठीक है ना? और अगर कोई लेना चाहता है तो कितने पैसे पे करने पड़ेंगे सर? जैसे अगर आपको स्नैक्स लेना है तो 100 रुपीज़ उसमें क्या क्या आता है? उसमें आएगा कचौड़ी, बुरकू, जूस, चाय. अच्छा, और ये डिनर अगर कोई लेता है तो कितना चार्ज करना पड़ेगा? डिनर सर 200. वैसे अगर आप बिल लोगे तो इसका अमाउंट ज़्यादा है. अच्छा, विदाउट बिल लोगे तो 200. विदाउट बिल का आपका 200 जो कि मतलब हम लोग. हाँ, और उसमें क्या क्या रहता है? उसमें सर आपको आएगा पनीर, दाल, राइस, पराठा, दही, इतना सब. अच्छा, और कितने बजे सर होता है शाम को? सर शाम को 7 बजे के बाद. 7 बजे के बाद તો દરવાજો છે, દરવાજા પાસે પણ એક સીસીટીવી છે અને જો તમારે ઓપન કરવો છે તો સિમ્પલ છે. અહીંયા તમારે પ્રેસ કરવાનું છે, ઓપન થઈ જશે ઓટોમેટિક. ત્યારબાદ તમે તમારી સીટ પર જઈ શકશો. તો આપણે સાથે છે એમએનભાઈ, કે જેઓ મુંબઈ સેન્ટ્રલ જઈ રહ્યા છે. ગુજરાતી છે પરંતુ ત્યાં રહે છે. તો એમએનભાઈ, તમે આ વંદે ભારત એક્સપ્રેસમાં ફર્સ્ટ ટાઈમ જર્ની કરી રહ્યા છો? ફર્સ્ટ ટાઈમ કરો છો. તો બીજી ટ્રેન કરતાં તમને કેટલી કઈ રીતે અલગ લાગે છે? શતાબ્દીમાં ટ્રાવેલ કર્યું છે જી. સીટિંગ અરેન્જમેન્ટ એવું છે, ખાલી જે આપણને બેનિફિટ છે જે ફટાફટ પહોંચાડી દે છે આપણને. અચ્છા, બોમ્બે ટુ અમદાવાદ આપણને 5 અવર્સમાં પહોંચાડી દે છે. અચ્છા, અને જો સીટિંગ કમ્ફર્ટની વાત કરીએ તો કેવું લાગે છે તમને? કમ્ફર્ટેબલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. સ્પેસ પણ મને લાગે છે ચેર કાર છે છતાં પણ કોઈ ઇશ્યુ નથી. સ્પેસ નથી પણ આ થોડી સીટ થોડી, માની લો કે થોડા હેલ્ધી કોઈ છે તો એને થોડી પ્રોબ્લેમ થઈ શકે છે. બાકી જે ઇસી જે છે એમાં સ્પેસ થોડો વધારે હોય છે, લેગ સ્પેસ પણ થોડો વધારે હોય છે. બાકી જો ભાડાની વાત કરીએ તો તમને બરાબર લાગે છે? નહીં નહીં, કોઈ પ્રોબ્લેમ નથી, સારી છે. તો
દરેક કોચમાં આવી એક ફર્સ્ટ એડ કીટ પણ આપવામાં આવે છે. માની લો કે ઇમરજન્સીમાં કોઈને પાટાપિંડી કરવાની થાય તો તમામ વસ્તુઓ આમાં રાખવામાં આવે છે, જેથી જ્યાં સુધી ડૉક્ટરની વ્યવસ્થા ના થાય અથવા તો કોઈ સ્ટેશન ના આવે ત્યાં સુધી જે છે વ્યક્તિને તાત્કાલિક સારવાર આપી શકાય. દોસ્તો, મને ખબર નહોતી કે માની લો કે ઓટોમેટિક ડોર છે, બંધ થઈ જાય અને ઇમરજન્સીમાં ખોલવું પડે તો શું, તો એના માટેની એ વ્યવસ્થા છે. આ એક જે છે તે જગ્યા આપવામાં આવ્યું છે, એ લખવામાં આવ્યું છે કે ઓપરેટ ધી સ્વિચ ટુ ઓપન ડોર ઓનલી ઇન કેસ ઇમરજન્સી. મતલબ કે કોઈ ઇમરજન્સી હોય તો આને તમે કદાચ આ બાજુ અથવા તો પેલી બાજુ કરશો તો આ ગેટ છે તે ખુલી જશે, પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં જ આનો ઉપયોગ કરવો. તો દોસ્તો, સુરત આવી ગયું છે. આ છે સુરતની તાપી નદી. બસ 5 મિનિટમાં સ્ટેશન આવશે. જ્યાં કેટલો હોલ્ડ છે અને આ ટ્રેન આજે કેટલી લેટ છે તે હું તમને જણાવીશ. તો અત્યારે વાગ્યા છે સાંજના 5:27 અને આપણે પહોંચી ગયા છીએ સુરત સ્ટેશન પર. 17 મિનિટ લેટ છે આજે. સામાન્ય રીતે 5:10 આ ટ્રેન સુરત પહોંચી જતી હોય છે, પરંતુ અત્યારે 5:27 થઈ છે. પણ મને લાગે છે કે મુંબઈ સેન્ટ્રલ પહોંચતા ટાઈમ જે છે સેટ થઈ જશે અને ટ્રેન જે છે પોતાના ગંતવ્ય સ્થાને નિયત સમયે પહોંચી જશે. અહીંયા 3 મિનિટનો હોલ્ટ હોય છે સુરતમાં. દોસ્તો, સુરતની જો વાત કરીએ તો સુરત ડાયમંડ નગરી, ટેક્સટાઇલ નગરી તરીકે જાણીતી છે. એવું કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. તો ચાલો સુરતને પણ આપણે ટાટા બાય બાય કરી દઈએ. નેક્સ્ટ સ્ટેશન છે વાપી. સુરત રેલવે સ્ટેશન આવી રીતે ધમધમતું હોય છે, ખૂબ બધી પબ્લિક અને લગભગ દેશના તમામ શહેરો જે છે તે ટ્રેન માર્ગે સુરત સાથે જોડાયેલા છે, ખાસ કરીને મુંબઈ, સાઉથ ઇન્ડિયા અને દિલ્હી. અને હવે મહત્ત્વની વાત કે વંદે ભારત એક્સપ્રેસમાં અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચેનું ભાડું કેટલું છે. તો મેં ટિકિટ બુક કરાવી હતી સીસી એટલે કે ચેર કારમાં, જેનું ભાડું છે એક વ્યક્તિનું 1150-56 રૂપિયાની આસપાસ. અને જો તમે ઈસી એટલે કે એક્ઝિક્યુટિવ ચેર કારની ટિકિટ લો છો અમદાવાદથી મુંબઈની, તો એ તમને પડશે 2266 રૂપિયાની આસપાસ. ઈસી અને સીસી વચ્ચે લગભગ ડિફરન્સ છે 2 ગણો. બંનેના ડિફરન્સની વાત કરીએ કે ભાઈ બંનેમાં કઈ કઈ સુવિધાઓ છે, કઈ કઈ ઓછી છે. તો ઈસીમાં જે છે 2x2 છે, સીસીમાં 2x3 છે. ઈસીમાં તમને સાથે નાસ્તો જમવાનું આવે છે, સીસીમાં માત્ર પાણીની બોટલ આવે છે. ઈસીમાં જે છે આખી રિવોલ્વિંગ ચેર આવે છે, તમે 360 ડિગ્રી જે છે તેને મૂવ કરી શકો છો અને ગ્લાસમાં જોઈને નજારા એન્જોય કરી શકો છો, જ્યારે સીસીમાં એ વ્યવસ્થા નથી. બાકી મને લાગે છે કે બીજી જે સુવિધાઓ છે તે લગભગ બંનેમાં કોમન છે, વધારે ડિફરન્સ નથી. માત્ર જમવાનો નાસ્તાનો અને જે સીટ થોડી કમ્ફર્ટેબલ વધારે છે, સ્પેસ થોડો વધારે છે, લેગ સ્પેસ અને 2x2 છે. વધુ ડિફરન્સ મને લાગતો નથી આ બંને વચ્ચે. દોસ્તો, હવે તમને દેખાડીશ વંદે ભારત એક્સપ્રેસનું વોશરૂમ એટલે કે ટોયલેટ. તો વેસ્ટર્ન સ્ટાઇલમાં છે હા, અને માની લો કે અંદર કોઈ ગયું છે તો તમે અહીંયા ખુરશી પર બેસીને, સીટ ઉપર બેસીને રાહ જોઈ શકો છો જ્યાં સુધી બહાર ના આવે ત્યાં સુધી. અને દોસ્તો, આ છે વંદે ભારત એક્સપ્રેસનું ટોયલેટ એટલે કે વોશરૂમ. કેટલું મોટું છે જુઓ તમે, અહીં ગ્લાસ છે, અહીંયા તમે હાથ ધોઈ શકો છો. બાકી સ્વચ્છતા એક નંબર. તો દોસ્તો, હવે આપણે પહોંચી ગયા છીએ વાપી સ્ટેશન પાસે. ત્યાં માત્ર 2 મિનિટનો હોલ્ડ છે. અહીંયા 2 મિનિટનો હોલ્ડ છે એટલે હું નીચે ઉતરવાનો સાહસ નથી કરતો. તો વાપીમાંથી આપણી ટ્રેન ઉપડી ચૂકી છે. 7:00 બાદ મુંબઈમાં એન્ટર થયા, પરંતુ મુંબઈના કોઈ પણ સ્ટેશને આ ટ્રેન ઊભી રહેતી નથી. તો દોસ્તો, મુંબઈ સેન્ટ્રલ આવી ગયું છે. તો આ સફર હતી અમદાવાદથી મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસમાં 522 કિલોમીટરનું અંતર કાપતા આ ટ્રેનને અંદાજે 5.5 કલાકનો સમય થયો. આમ તો નિયત સમય છે 8:15 મુંબઈ સેન્ટ્રલ પહોંચવાનો, પરંતુ આજે 15 મિનિટ ટ્રેન લેટ હતી, 8:30 પહોંચી ગઈ છે એકદમ સુખરૂપ સવારી. સિક્યોરિટી સીટ
કમ્ફર્ટ અને ઓવરઓલ શાંતિ માટે વંદે ભારત બેસ્ટ છે. ટિકિટના પૈસા પૂરેપૂરા વસૂલ, એક નંબર મુસાફરી. તો દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો મારા પેજને લાઇક અને ફોલો કરો અને વંદે ભારતમાં મુસાફરી કરો.